Good afternoon, students. Welcome all of you. Myself, Jatin Sheth. To be continue our chapter number 8. And all the students, Navavarshni badhane shubhkamna. 2021 je start thyu chhe na. I hope, not only I, but we all hope that ke 2020 jevu to aa varsh jaye ne. Right? 2020 જેવો આ વર્ષમાં કંઈ થાય જ નહીં એવી શુભકામના બધા એકબીજાને આપણે પાઠવીએ. ડન. તો વન્સ અગેન હેપી ન્યુ યર ઓલ ઓફ યુ. ઓકે, તો વી કેન કન્ટિન્યુ ચેપ્ટર નંબર 8. લાસ્ટમાં તમે શું જોયું હતું, યુ નો ધેટ વેરી વેલ. કૃષિ ક્ષેત્ર વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ જે નાની મોટી કરી ગયા એમાં તમે સૌથી પહેલા તો કૃષિનું મહત્વ જે ભારતની જે કૃષિ છે, ભારત દેશ જે કૃષિ પ્રધાન દેશ છે એના વિશે ચર્ચા કરી. અને એ દેશમાં એટલે કે આપણા ભારત દેશમાં કૃષિ શું છે, પ્રાથમિક પ્રવૃત્તિમાં. રેડી? તો એ આપણા દેશની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. તેના પર આપણે જોયું તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. વર્તમાન સ્થિતિ એટલે શું? અત્યારના સમયની સ્થિતિ, જેમાં આપણે પણ જોઈ ગયા હતા કે કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્રમાં ધ્યાન જોયું કે ધીમે 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 ફાળો ઘટતો જાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર માં જે ફાળો છે ધીમે 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 વધતો જાય છે. તો આટલું ચર્ચા કર્યું ત્યાર પછી નવો ક્વેશ્ચન આવે છે, 5 માર્ક્સ નો ક્વેશ્ચન છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. હવે નીચી ખેત ઉત્પાદકતા, તો ભારત કૃષિ પ્રધાન દેશ છે, હવે નીચી ખેત ઉત્પાદકતા પહેલા તો કેવાય કોને એ પ્રશ્ન છે. પ્રશ્ન રાઈટ, નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. હવે નીચી ખેત ઉત્પાદકતા કેવી કોને કહેવાય? આજે હું કાંઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વર્ક કરું છું, સમજી લેજો, હું મારું 100% એફર્ટ ન આપું તો છોકરા એને મારી નીચી ઉત્પાદકતા કહેવાય. કે તમારી કેપેસિટી 5 કલાક કામ કરવાની છે પણ તમે જે 2 કલાક કામ કરો છો તો તમારી ઉત્પાદકતા પણ 2 કલાક જેટલી જ નીકળશે, 10 કલાક જેટલી તો નહીં જ નીકળે. ડન. તો આ વસ્તુને કહેવાય છે નીચી ખેત ઉત્પાદકતા. તો ઘણા બધા પ્રકારના પ્રશ્ન હતા અંગ્રેજોના સમયથી પણ હતા અને એ ઘણા બધા રિપીટ પણ થયા, જેને કારણે ખેડૂતો ઉપર વારંવાર ઘણા બધા પ્રકારની ઇફેક્ટ થતી, જેને કારણે કૃષિ ક્ષેત્રે એ લોકો ખેતનું ઉત્પાદન ઓછું કરતા હતા, હેક્ટર જે ઉત્પાદન ઓછું કરતા, અથવા તો આ પ્રોબ્લેમ બીજા પ્રકારના ઘણા બધા પ્રોબ્લેમ થતા. તો આપણે આ પ્રશ્નની અંદર ઘણા બધા રીઝન જોવાના છે, જેમાં મેઇન 3 આવે છે, સંસ્થાકીય પરિબળો, સેકન્ડ આવે છે ટેકનોલોજીકલ પરિબળો અને થર્ડ વન આવે છે અન્ય પરિબળો. આ ત્રણેય પરિબળો જોઈએ તે 5 માર્કમાં પૂછાય તો બધા સાથે પણ લખવા પડે અને ઘણીવાર 5 માર્ક કે 3 માર્કમાં એટલી રીતના પૂછાય કે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવો, ટેકનોલોજીકલ પરિબળો સમજાવો, અન્ય પરિબળો સમજાવો. જે રીતે પૂછાય એ રીતે આપણે રાઇટ ડાઉન કરવાના થશે. ડન. તો આપણો પહેલો પોઈન્ટ આવે છે સંસ્થાકીય પરિબળ. સંસ્થાકીય પરિબળ કોને કહેવાય? તો જે પરિબળમાં ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોનો સમાવેશ કરવામાં આવેલો હોય. જે પરિબળની અંદર ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય આવા બધા જ પરિબળોનો સમાવેશ કરવામાં આવેલો હોય, મીન્સ આ બધા પરિબળો જેમાં એડ કરેલા હોય એને કહેવામાં આવે છે શું? શું કહેશું આપણે? સંસ્થાકીય પરિબળ. શું કહેશું છોકરાઓ આપણે? સંસ્થાકીય પરિબળ. રેડી? તો તમારી બુક તમારી સામે હોવી જ જોઈએ, રાઈટ? પેજ નંબર 96. રેડી? ઝડપથી જોવો. એમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણ. ભારત ખેતી પ્રધાન દેશ છે, એઝ વી નો ધેટ વેરી વેલ. આ દેશમાં ખેતી સંલગ્ન, સંલગ્ન મીન્સ સાથે,
ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તતી જોવા મળે છે ખેતી સાથે ઘણી બધી ખેતી જેવી બીજી ઘણી બધી સમસ્યાઓ જોઈ શકાય છે જે પૈકીની એક મોટી સમસ્યા એ છે કે નીચી ખેત ઉત્પાદકતા કે લોકોની ખેતીમાં જે ઉત્પાદકતા છે બહુ નીચી છે ખેત ઉત્પાદકતા વાસ્તવમાં હકીકતમાં પ્રતિ હેક્ટર એટલે 1 હેક્ટર દીઠ થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં એને માપવામાં આવે છે જે વિશ્વના સ્તર અલગ અલગ જે સ્તરો છે એમાં ખૂબ જ નીચી જોવા મળે છે એસ કમ્પેર અધર કન્ટ્રી જોવા મળે છે તો જો એક સમયની વાત છે તમે સાંભળેલી હોય ઓસ્ટ્રેલિયામાંથી આપણે ઘઉં અને બીજી વસ્તુ આયાત કરતા હતા હવે ઓસ્ટ્રેલિયાની અત્યારની વસ્તુ ગુજરાત જેટલી છે વિસ્તારમાં ભારત કરતા મોટો દેશ છે અને તમે જો એ સમયની આપણે આપણી વસ્તી 100 કરોડ ગણો 100 કરોડની વસ્તીમાં આપણે ઘઉં નતા ઉગાડીએ તો આપણે બીજા દેશો પર આધાર રાખવો પડતો હતો કે જેટલા 5-6 કરોડની વસ્તી ધરાવતો દેશ છે તો ઘઉં ઉગાડી નિકાસ એ કરી શકે આવું ઘણું બધું છે અત્યારે ઇઝરાયલ પણ આ નંબર 1 ઉપર આવે સમજી લેજો કેમાં જે ખેત ઉત્પાદકતા છે એની જે ટેકનોલોજી છે છોકરા એક વખત યુટ્યુબમાં સર્ચ કરજો ઇઝરાયલની એગ્રીકલ્ચર મેથડ ઇઝરાયલમાં જે એગ્રીકલ્ચર મેથડ છે છોકરા એ ખરેખર દાદ દેવી પડે એટલી સરસ મજાની ટેકનોલોજી છે એ લોકો પાસે સમજી લેજો એકવાર યુટ્યુબમાં સર્ચ કરજો તમને ઘણું એમાં જાણવા મળશે વી કેન કન્ટિન્યુ જે માટેના કારણભૂત પરિબળો કે આપણે જે ઓછું છે ઓછપ છે એના માટેના કારણભૂત પરિબળ કયા ફર્સ્ટ વન સંસ્થાકીય પરિબળ સેકન્ડ ટેકનોલોજીકલ એન્ડ થર્ડ વન ઇઝ અન્ય પરિબળ સો વી કેન સ્ટાર્ટ સંસ્થાકીય પરિબળ સામેના પેજ ઉપર જો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે કયું સંસ્થાકીય માળખું તો ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળ કહેવાય એક માર્ક્સમાં પૂછાય કે સંસ્થાકીય પરિબળ એટલે શું તો ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય જે પરિબળ છે એને શું કહેવામાં આવે છે સ્ટુડન્ટ્સ સંસ્થાકીય પરિબળ ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય ખેતી માટે શું છે આ બધા પરિબળો અવરોધરૂપ છે એગ્રીકલ્ચરમાં આગળ વધવા દેતા નથી ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહ્યો છે નિમ્ન સ્તર એટલે નીચલી કક્ષા જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે આ સંસ્થાકીય પરિબળોમાં તમે જુઓ તો અંગ્રેજોના સમયમાં દાખલ કરવામાં આવેલી જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા મહાલવાદી પ્રથા આ બધી અલગ અલગ નામ છે ટૂંકમાં કર ઉઘરાવવાની પ્રથાના અલગ અલગ નામ જે અલગ અલગ એ સમયના રાજ્યો હતા એમાં અલગ અલગ નામથી એને બોલાવવામાં આવતા મહાલવાદી પ્રથા રૈયતવારી પ્રથા ખેત ધિરાણની સવલત ધિરાણ એટલે લોન આપવી એની સવલત એટલે કે એના નિયમો હતા તે ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા કે ખેતીનો માલ સામાન કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે વેચવો તે વાહન વ્યવહારની સવલત જમીન માલિકીની પ્રથા આ બધાનો સમાવેશ આ સંસ્થાકીય પરિબળમાં કરવામાં આવે છે આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્ર શું છે છોકરાઓ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે તો આ બધા પરિબળો આપણા બધા પોઈન્ટની અંદર જોવાના છે આ દરેક પોઈન્ટની અંદર આપણા બધા પરિબળો વિશે જોવાનું છે જેમાં પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા તો છોકરાઓ આપણે અગાઉ પણ જોયું છે ને લગાન મૂવી પણ તમે જોયું હશે જેની અંદર પણ આ પ્રથા તમને દેખાડવામાં આવે છે ને એ આખું એક રિયલ મૂવી છે કે વસ્તુ ભારતના રાજ્યની અંદર આ વસ્તુ થઈ ગયેલી હતી કે વારંવાર દુષ્કાળ પડવાના કારણે કર તો ભરવો જ પડતો હતો પણ કોઈની કેપેસિટી ન હોવાને લીધે પરિસ્થિતિ આખી અલગ જ ઊભી થઈ હતી સમજી લેજો કે એ લોકોએ ક્રિકેટ મેચનું આયોજન કર્યું ને એમાં લોકો જીતી પણ ગયા કે જેને કઈ કોઈ દિવસે રમેલા પણ નહોતા પણ જીતી ગયા પણ એક પરિસ્થિતિ આપણે એ સમજવાની છે મૂવીમાં કે આવી પ્રથા એ સમયે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ હતી બટ એના જે નામ છે એ અલગ અલગ હતા તો આપણા પોઈન્ટની અંદર એ જ જોવાનું છે તો જો પોઈન્ટ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા પ્રચલિત હતી કેટલી પ્રથા પ્રચલિત હતી 3 જમીનદારી પ્રથા મહાલવાદી પ્રથા અને રૈયતવાદી પ્રથા આ પ્રથાઓમાં જમીન પર સમજો જમીન પર ખેતી ગણોતિયા
કે જમીન વિહોણા, જમીન વિહોણા એટલે જેની પાસે જમીન નથી એવા લોકો, જમીન વિહોણા એટલે જેની પાસે જમીન નથી એવા લોકો, એ ગણતરી આ જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર શું હતું, જમીન પરનું ભાડું, જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી. કે નામ ભલે ગમ્યું, જમીનનું ભાડું લાવો, આટલું અનાજ જોયું તો આટલું અનાજ તમારે દેવું પડશે અથવા તો આ પ્રમાણે ભાડું તમારે આપવું પડશે, આ પ્રથા હતી જેમાં જમીનદારો કુલ ખેડૂત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે એટલું જ ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. પરાણા લઈ લેતા કે માનો કે એ સમયની વાત છે, એક્ઝામ્પલ તરીકે 100 કિલો ઘઉં નું વાવેતર કર્યું હોય તો તમારી જીવન જરૂરિયાત કેટલી છે, 30 કિલોની છે, ઓકે, બાકીના 70 કિલો લાવો, એ દઈ જ દેવાના. હા, એનો જે ભાવ નક્કી કરેલો એ આપી દે, પૂરો થઈ ગયો. જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ જ નહોતો. કારણ કે તો તમે મહેનત કરો, તમે મજૂરી કરો, લઈ જાય બીજા બધા, તો તમે મત કહો ને તો મહેનત જ ન કરાય, બોલ્યું તો આપણા પૂરતું કરો, ખાવા પૂરતું કરી નાખો, ન દેવું અથવા તો ઉત્પાદન ન કરો, હાલ હું કરી લેશો, જમીનમાં ઉત્પાદન ન કરો, આ જમીન પડી એમને માલ, તમે ઉત્પાદન કરો તો લઈ જાય, તમે ઉત્પાદન કરો તો એ લઈ જાય ને, તો આ લોકો એવું જ કરતા કે ઉત્પાદન જ ન કરો, હાલ તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર નહોતા. કેમ, અત્યારના ખેડૂતો છે તે નવી નવી ટેકનોલોજી, નવી નવી વસ્તુઓ છે તે અજમાવવા તૈયાર થાય છે, સમજો. કદાચ તમે ફળ ફળાદી છે, શાકભાજી છે, તમે છોકરામાં જોયું હોય કે વારંવાર નવી નવી વકલ જોવા મળે. એક એક્ઝામ્પલ આપીએ તો સિમલા મિર્ચ તમે બધાએ ખાધી જ હોય અને ખાતા જ હોય છો. મિર્ચ, મરચું, જે જાડું આવે સિમલાનું, જે ઓરિજિનલ ગ્રીન કલરનું હોય, કેવા કલરનું હોય સ્ટુડન્ટ્સ, ગ્રીન કલરનું છે, તે ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ. પણ રાઈટ નાઉ યુ નો ધેટ વેરી વેલ કે સાહસિક ખેડૂતોએ નવા નવા બીજ, નવા નવા બિયારણની શોધ કરી, એમાં નાના મોટા ચેન્જીસ કરી, અત્યારે યલો કલર, પર્પલ, ઇવન રેડ કલરના પણ સિમલા મિર્ચ માર્કેટમાં જોવા મળે છે. તમે જો ખેડૂતે ઉત્પાદન શું કામ વધારે, કારણ કે એને આવક થાય છે, તો એને ઉત્સાહ વધવાનો છે. તમે કોઈ વર્ક કરતા હોય, તમને એમાં પૈસા મળે, તો ઓબ્વિયસલી તમે એમાં કંઈક સાહસ કરવાના છો. જેને ઓલા લોકોની પરિસ્થિતિ કેવી હતી, વિરુદ્ધ, એ ગમે એટલી મજૂરી કરે, એના પાસે તો ખાલી ખાવા પૂરતું જ રહેવાનું હતું, એના પાસે તો કોઈ બીજી વસ્તુ આવતી હતી નહીં, એટલે લોકોનો કોઈ એવો ઉત્સાહ નહોતો કે આપણે કંઈક નવું કરીએ, જેથી ખેત ક્ષેત્રનું ઉત્પાદનનું પ્રમાણ લગભગ કેવું હતું, સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જે જરૂરિયાત છે અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત થતો નહોતો, જેવી રિક્વાયરમેન્ટ હોય એવી રીતે નહીં પ્રાપ્ત થતું હતું નહીં. આઝાદી પૂર્વે હતું ખેડે તેની જમીન, એક કાયદો હતો કે જે વ્યક્તિ જે જમીન ખેડે એની માલિકી, વિનોબા ભાવેના બધા લોકોએ કાયદામાં ફેરફાર કરી અને લોકો માટે ઘણું સારું કરેલું. ખેડ હક સલામતી અને સાંઠ, સાંઠ એટલે ભાડું, એક માર્ગમાં પૂછાય સાંઠ એટલે શું, સાંઠ એટલે ભાડું. આ ભાડાના નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવેલા, સાંઠ નિયમન એટલે શું થાય, ભાડાનો નિયમ, એનો કાયદો પસાર કરવામાં આવ્યો, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણ અમલ ન થતા ખેડૂતોને શોષણિત કરી શક્યા નહીં અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી જ છે તે ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. સરકારે ખેડે તેની જમીન કાયદો નાખ્યો, સાંચનો નિયમન નાખ્યો, પણ પરિસ્થિતિ શું છે કે લોકો સુધી એ બધા લાભ પહોંચ્યા નહીં. હાલની તારીખે પણ ભારતની અંદર ઘણા બધા લોકો એઝ અ ગણોતિયા તરીકે, એઝ અ ખેત મજૂર તરીકે હાલની તારીખે પણ છોકરાઓ ભારતમાં કામ કરી રહ્યા છે. હાલની તારીખે પણ આ પદ્ધતિનો યુઝ થાય છે, જેના કારણે પરિસ્થિતિ શું થાય કે સેમ હિયર કે એ લોકોની ખેત ઉત્પાદકતા નીચી. શું કામ, કારણ કે એને મહેસૂલ આપવું પડે છે. રેડી, તો પોઈન્ટમાં આપણે શું જોયું કે જે સમયે અંગ્રેજો હતા એ સમયે ત્યાર પછી પણ મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી એના કારણે શું થયું હતું, ખેત ઉત્પાદકતા નીચી હતી.
डन। नेक्स्ट पॉइंट ऊपर आ गया आपने सेटल खेत धीरान धीरान है क्या सुन लोन जमींदार ने आप बता लोगों पास थे लोन ले उन्हें सुकराओ घना बता किस अजी आली कारी का जुआ मरे हो कहाँ तो अजी पर बैंकिंग सेक्टर ने जो सर्वाधिक था इन्हों लाभ अजी पर इंडिया में बताया ना थी मेरे ने वह बात घना बता खेलो तो ने घना बता प्रकार है जे के लोगों पास पूर्ता दस्तावेज कागड़ी है जेका के इनो है એટલે એને આવા લોકો પાસે જવું પડે જે પ્રાઇવેટ સેક્ટર કહેવાય છોકરાઓ 40 40 50 50 લાખ ની જમીન ગીરવે મૂકી હોય અને લીધા કેટલા ભરે 5 6 લાખ રૂપિયા વ્યાજ ઉપર લીધા હોય એ સમયની વાત છે હવે 5 6 લાખ રૂપિયા નો દે એટલે જમીન ગઈ આવા પ્રશ્નો હતા નો ડાઉટ ગવર્નમેન્ટ દ્વારા નાબાર્ડ બેંક ની શરૂઆત કરવામાં આવી આ ઉપરાંત પણ કૃષિ લેવલે હો તો ઘણી બધી બેંક છે જેની સ્થાપના થઈ કે જેથી કરીને હવે એ લોકો ખેતી જે લોન કે ધિરાણ લેવું હોય એ ડાયરેક્ટ બેંક થ્રુ જ લઈ શકે છે કે જેથી કરીને એમાં કંઈ ખોટું થાય નહીં તો સેકન્ડ પોઈન્ટ તમારી બુકમાં છે તમે જોઈ શકો છો ખેત ધિરાણ ભારતમાં મોટા ભાગના ખેડૂતો છે તે ગરીબીનો સામનો કરતા છે તે જોવા મળે છે ઈટ મીન્સ કે ભારતના જે ખેડૂતો છે એસ કમ્પેર અધર કન્ટ્રી જોઈએ તો એ ગરીબ છે જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે એને કોઈ પણ પાક ઉગાડવો હોય કદાચ સામાન્ય રોકડીઓ પાક એને ઉગાડવો હોય ને છોકરા તો એને પૈસા તો જોઈએ છે ખાતર લેવાના સિંચાઈ માટે બિયારણ માટે કોઈ ને કોઈ રીતે એને પૈસા તો જોઈએ છે આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ ખરીદે ખાતર જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા માટે શક્તિમાન બને છે નો મતલબ કે શક્તિશાળી બને છે કે ચાલો કે ખાતર ને આંતર બધાનો ખર્ચો લાખ રૂપિયાનો થાશે તો લોન લઈ લે બે લાખની લોન લઈ લે પછી તો તમે લાખ વાળાનું જે કે ખાતર બિયારણ જે કાય છે બધું આવી ગયો હવે ખેતી કરો આ મેન્ટાલિટી જે લોકો વર્ક કરતા હોય છે સમજો હવે એમાંથી 5 લાખની ઉપજ થઈ તો 2 લાખની લોન લીધી છે વ્યાજ છે પૈસા પાછા દે બાકી જે બે અઢી લાખ વેચાર બે અઢી લાખ જે વેચાર એમાંથી આખું વર નીકળી ગયું હવે એમાં દુષ્કાળ પડ્યો પૂર આવ્યું પાક ગયો માટે લોન લીધી હોય ગઈ સમજાય કે આવા પ્રશ્નો ઉભા થાય અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે પરંતુ આઝાદીના સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી પ્રાઇવેટ સેક્ટરની બહુ મોટી ભૂમિકા જોવા મળી ભારતમાં તમે જુઓ તો 1951 માં અંદાજે 71.6% એટલે 71% લોકો છે તે ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા હતા પ્રાઇવેટ ફાઇનાન્સ જે જમીનદારો પણ હોઈ શકે વ્યાજ વટાવના ધંધાર્થીઓ હોઈ શકે 71% લોકો છે તે આમાં જોડાયેલા હતા આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે મેં તમને કીધું હોય કે 5-10 લાખની લોન હોય આમ 40-50 લાખની જમીન ગીરવે મૂકી હોય વ્યાજનો દરે પાછો 2-3 ગણા પૈસા પાછા દેવાના હોય કદાચ પૈસા પાછા આવે તો 10 લાખ ના પછી 3 લાખ પાછા દેવાના થાય આમ વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડતા હતા આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતર કારણ કે યાર પણ કે વ્યાજની ખબર ન પડે જે હાલની તારીખે આવું ઘણી વાર થાય છે ઘણી જગ્યાએ થાય છે જે તમે ઈઝીલી જોઈ ગયા હોય સમજી લેજો કે અહીંયા શું થાય આ લોકોને પછી છેતરાવાનો વારો આવે આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકનું વિસ્તરણ કરતા નાણા ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મન આવા જે પ્રાઇવેટ લોકો હતા એનું મહત્વ ધીમે ધીમે ઘટી ગયું કારણ કે ખોટું કરતા એમ ક્યાં લગી ઈચ્છા લખ્યું આજે બધા લોકોને ખબર તો પડવાની જ છે કાંઈ આ સારું થાય છે આ ખરાબ થાય છે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકનું અને 1982માં નાબાર્ડની સ્થાપના થઈ હવે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે નાબાર્ડનું પૂરું નામ લખો તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ નાબાર્ડનું પૂરું નામ છે જેની સ્થાપના ક્યારે થઈ 1982 માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી એનું પૂરું નામ શું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોનું પૂરું નામ છે છોકરાઓ નાબાર્ડનું પૂરું નામ છે આ આની રચના કરી અને સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો વ્યાપ એટલે વિસ્તાર
વ્યાપનો મતલબ શું થાય છોકરાઓ વિસ્તાર વધાર્યો છે તેમજ આ સઘન પ્રયાસો સઘન એટલે બધાના સાથે એક સરખા પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણા ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે જે પહેલા 71% હતું હવે 27% થઈ ગયું જ્યારે બાકીનું મોટા ભાગનું ધિરાણ છે તે વિભિન્ન સંસ્થાઓ દ્વારા અત્યારે પૂરું પડાય છે આ તમામ બાબતો પરથી એક સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાય ખેત ધિરાણમાં ધિરાણ મેળવ્યા પાછળનો ખર્ચ ઘણો ઊંચો રહેતો હોવાથી અને 10 લાખના પછી 3 લાખ દેવાના થયા તો આમે આવક એટલી થવી જોઈએ ને એટલે શું કરશે એ જે ઉગાડેલું છે એવા ભાવ વધારો કરશે એમાં ભાવ વધારો કરશે એટલે સામાન્ય લોકોને જે સસ્તો અનાજ મળતું એ મોંઘું મળશે સસ્તા શાકભાજી મળતા એ મોંઘા મળશે આવી રીતે સોપરા ભાવ વધે ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે નફો છે એ નહીવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેત જન્ય કામ કરવાનું આકર્ષણ છે એ રહેતું જ નહીં કારણ કે આમાં શું મળે છે આ કરાય જ નહીં ધંધા પોતાના પૂરતું ખાર ખેતી કરી અને પોતે જિંદગી જીવે અથવા તો શું કરે જમીનો વેચી ને કારખાના ઊભા કરે તો બીજાને ખેડવા આપી દે અને પૈસા કમાય જેને કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોઈ શકાય છે રેડી તો છોકરાઓ બે પોઈન્ટ આપણે જોયા જમીન મહેસૂલ ઉઘરાવવાની અલગ અલગ પદ્ધતિ બીજો પોઈન્ટ જોયો ખેત ધીરા ત્રીજો પોઈન્ટ આવે છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા આજે આટલી બધી વસ્તુઓ છે જે ઉગાડેલી છે તો એ વેચવી તો પડશે ને ક્યાં અત્યારે આપણે કે માર્કેટિંગ યાર્ડ પણ જે તે સમય આવું કઈ નહોતું અને વેચાણનો ભાવ પૂરો મળે ને વેચવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે તો આની પણ વ્યવસ્થા પૂરતી ન હોવાને કારણે પણ ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તો જો નેક્સ્ટ પેજ ઉપર થર્ડ પોઈન્ટ છે ભારતમાં નબળા પાયાના માળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ કેવું હતું નબળું હતું કારણ કે ગામડામાંથી શહેર સુધી વસ્તુ વેચવા તો મોકલવી ને માટે રોડ રસ્તા હોવા જોઈએ સાધન સામગ્રી હોવી જોઈએ મોટા વાહનો હોવા જોઈએ બધું તો હતું નહીં આંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર એટલે આપણે આંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર એટલે ભણ્યા કે ભાઈ જે દૂર દૂરના ગામડા હોય હાઈવે થી પણ ઘણા અંદર હોય શહેરથી બી 25 કિલોમીટર દૂરના ગામડા હોય જ્યાંથી શહેરમાં આવું જવું પોસાય નહીં અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ છે તે યોગ્ય નથી ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરત જ બજારના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે ઘણો મોટો તફાવત જોવા મળે છે કે જે વસ્તુ ઉગાડી હોય તો બજારમાં એનો ભાવ તો મળવો જોઈએ ને એ પૂરતો ભાવ મળે નહીં જેના કારણે પરિસ્થિતિ સાવ અલગ થાય તમે હમણાં બે ત્રણ બે પાંચ અઠવાડિયા પહેલાના લાસ્ટ વીકના છાપામાં જોયું કે ડુંગળીનો ભાવ એક વખત એક સમયે 10 રૂપિયા થઈ ગયો એક સમયે એટલે એ વીકમાં 10 રૂપિયા થઈ ગયો તો હરાજીની અંદર લોકો પડાપડી કરવા માંડ્યા છાપામાં આંચ્યું હોય તમે તો ક્યારે હવે એને પડતી 20 રૂપિયામાં 10 રૂપિયામાં વેચાઈ જાય શું કરવાનું હાલ હુંટાનું નુકસાન જાય એટલે ઘણી વખત એ લોકો વિચારે કે આને કરતા તો ગાયું ખવડાવી દેવું સારું નાખી દેવું સારું તો આ પરિસ્થિતિ બજારમાં જોવા મળતી હોય છે આ મોટે ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોના બદલે વેપારી અને સંગ્રહ પર જે યાર્ડમાં જે મોટા મોટા વેપારીઓ એનો મોટા ભાગે લાભ થાય તમે આ ગયા જો ખબર હોય તમને હું હમણાં એક વાર કીધો છોકરાઓ મકાઈ હતી ખાલી જોઈ સમજી લેજો છોકરાઓ 8 રૂપિયા કિલો મકાઈ જે આપણે 30 ને 40 રૂપિયાની કિલો લઈએ છીએ એ કહેલા શું તો કે 20 કિલો લેવાની તોય પોહાય એ કહેલા 5-10 ઘરના લઈને લેવા જાય પોહાય 8 રૂપિયા લેવું ખોટી તો વિચાર કર્યો 8 રૂપિયા એ વ્યક્તિ વેન તો તો ખેડૂતને કેટલા મળતા હશે એમાંથી લોન નું કેમ ભરપાઈ થાય જ્યારે સામાન્ય વેચવાળો 30-40 રૂપિયાની કિલો વેચતો હોય એના બંગલા બંધાઈ જાય બંગલા નો બંધે પણ કેવા મતલબ એ સુખે થી રહેતો હોય એમ તો ખેત પેદાશના ઊંચા ભાવો નો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહકોને મળે છે દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલા જ સાવકાર કે દલાલને વેચી દેવો પડે છે અને ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી બજાર ભાવ અને જાણકારી અને બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી આ કાંઈ પણ ન હોવાને કારણે એનું સારું વળતર મેળવી શકતા નથી જે કારણે તેઓ શું થાય છે નિરાશાવાદી બને છે આજે એ લોકો પૂરતું વળતર ન મેળવી શકે મહિનોમાં કારણ કે હવે તો બધું એપ્લિકેશન ઘણું આવી ગયું છે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે સો એને બધી માહિતી મળી જાય નેક્સ્ટ પોઈન્ટ આવે છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા
ભારતના ખેડૂતો મોટે ભાગે કહેવાય છે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે જે લાસ્ટ પોઈન્ટમાં જોયું ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરા અને વ્યવસાયોથી બંધાયેલો છે તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય ઈશ્વરે આપેલી સમસ્યા અને અભાવપણાનો શું કરે છે સ્વીકાર કરે છે કે ભાઈ જે છે આ જ છે ભગવાને જે આપ્યું એ આ જ છે આમાં કઈ જે તે થાય નહીં જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરી અને સંતોષિત રહે પોતાના પૂરતી ખેતી કરે અને સંતોષ માને તેઓમાં આર્થિક વિકાસ કરવા ખેતીનો વિકાસ કરવા આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા હોતી જ નથી તેને કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર કૃષિ ક્ષેત્ર શું છે નીચી ખેત ઉત્પાદકતા ધરાવે કે હું સુખી છું ને મારા પૂરતું થઈ જાય ને ઘણું મારા ઘણું કઈ દેવું નથી મારે પૈસા કમાવા નથી મારી પાસે જમીન છે ઘણી છે એમાં મારા ઘર પૂરતું ઉગાડો ઘણું આવા વિચારો પણ ઘણા લોકો ધરાવતા જોવા મળે છે તો છોકરાઓ ચાર પોઈન્ટ તમે જોયા છે તમારે તમારી બુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે પ્રશ્ન રાઇટ ડાઉન કરવાનો છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સંસ્થાકીય પરિબળો અને એના ચાર મુદ્દા જે આપણે આજે સ્ટડી કરેલા એ તમારે તમારી બુકની અંદર રાઇટ ડાઉન કરવાના રહેશે રેડી ચાર મુદ્દા આપણે જોયા સેના સંસ્થાકીય પરિબળોના નેક્સ્ટ આપણે ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો વિશે માહિતી મેળવશું થેન્ક યુ